वडोदरा शहर के अलकापुर इलाके में स्थित नूतन भारत सोसाइटी के लोग पिछले 2 साल से दूषित पानी की समस्या से परेशान है। पिछले 2 साल से यह लोग दूषित पानी की समस्या को झेल रहे हैं और इतने लंबे वक्त के बाद भी प्रशासन दूषित पानी की समस्या सुलझाने में नाकाम रही है। बुनियादी सुविधा जैसी पानी की सुविधा भी इन लोगों को मुआयना नहीं करवाई जा रही है। नूतन भारत सोसाइटी के लोगों ने बार बार प्रशासन से इस बात की शिकायत की है और इस विषय में तो मुख्यमंत्री से भी ऑनलाइन शिकायत की गई थी, लेकिन फिर भी कोई कार्रवाई अब तक नहीं की गई है। आज इन लोगों ने अपना गुस्सा जाहिर किया था और प्रशासन के नाकारा अधिकारियों को आड़े हाथ लिया। આવા રિપોર્ટ દરેક વખતે કેટલા સમયથી આ પ્રોબ્લેમ અલકાપુરી વિસ્તાર છે અને તેમાં નૂતન ભારત સોસાયટી આવેલ છે। આ 31 નંબર નૂતન ભારત સોસાયટી ચંદ્રલોક એપાર્ટમેન્ટનું છે। અમારી આજુબાજુમાં બધે જ વડીવાડીમાં પણ આ જ પ્રોબ્લેમ છે। છેલ્લા 2 વર્ષથી આ પાણીની અંદર પીવાત કાળું પાણી આવે, વાસ મારે એવું, કે જે ઉપયોગ જ ન કરી શકાય, જેના કારણે આજુબાજુમાં બધે રોગચાળાનો કમળાનો કેસ નોંધાયેલા છે। તંત્રમાં ઘણી વખત 50-એક વખત રજૂઆત કરી છે, ઓનલાઈન રજૂઆત પણ કરેલી છે અને સીએમને પણ રજૂઆત કરેલી છે ઓનલાઈન, પણ છતાં કોઈ કામ થતું નથી અને આ પ્રશ્નોનો ઉકેલ આવતો નથી। કેવું પાણી આવે છે, શું નીકળે છે પાણી? પાણી એકદમ કાળું, વાસ મારે અને અંદરથી જીવાત નીકળે છે, એટલે કામગીરી થતી જ નહીં એમ જોવા જાય। કામગીરી થતી જ નથી, જે કંઈ થાય છે એમાં કંઈ બરાબર એનો ઉકેલ આવતો નથી। થોડી ઘણી ક્યારેક કરે છે પણ એનો ઉકેલ નથી આવતો કાયમી।